सब्सक्राइब करो आ चैनल ने। काका डॉक्टर साहब आ गया। આઈના વાતાવરણમાં એક અલૌકિક અહેસાસ છે। આ નગર જાણે જાણે જાણીતું લાગે છે। હા, મને પણ આ નગરથી એક અલગ પ્રકારની લાગણીનો અનુભવ થઈ, એક લગાવ મહેસૂસ થાય છે। એમ ન થાય કે આપણે આ જ નગરમાં એક વિશાળ હોસ્પિટલ બનાવીને અહીંયા જ વસી જઈએ? તે તો મારા દિલની વાત કરી। ખૂબ જ સારો વિચાર છે બેન, જો અહીંયા સારી હોસ્પિટલ બની જાય ને તો ખૂબ જ રૂપિયા કમાવાય। મુરજીભાઈ, પૈસા ટકાની અમારે કોઈ જ કમી નથી, ભગવાને દીધેલું બધું જ છે, પણ અમારો આશય તો અહીં લોકોની સેવા કરવાનો છે, જ્યાં વિના મૂલ્યે લોકોને સારી સારવાર મળે। તો સાહેબ, આ તો કોઈ પર ભાવની લેણ દેણ। વર્ષો પહેલા આ ઓરડો જે હાલતમાં મૂકીને ગયા હતા ને, હજુ પણ એમનો એમ અકબંધ રાખ્યો છે। આ નામ ક્યાંક સાંભળેલું લાગે છે। હા સાહેબ,
અને વિધિના વિધાન તો જુઓ, તમે લોકો પણ આ ગામમાં પહેલ વહેલા આજે જ આવ્યા છો, અને રેવાબેનની સાથે ખરાબ કરનારો પેલો કેશવ ધારિયા એ પણ આજે જ વર્ષો પછી વિદેશથી આ ગામમાં પાછો આવ્યો છે. અને વળી પાછા ગામના ચાર સદસ્ય ભેગા થઈને એ કેશવ ધારિયાનો ગામમાં સત્કાર સમારંભ ગોઠવ્યો છે. ચાચાનો જમાનો નથી અને જૂઠ નહીં બોલ બાલા. મુરજીભાઈ, મને આ રૂમ ખોલીને જોવા મળશે? બેન, ચાવી તો આ રહી અમારી પાસે, પણ આ રૂમ ખોલવાની અમને પરવાનગી નથી. અમે તો ચિઠ્ઠીના ચાકર. આજે તો એની સાથે હું જવાની જ નથી. કોલેજ બગડે તો ભલે બગડે, એક તો એની ગાડી પણ એના જેવી જ છે. ટીચર, 20,000 રૂપિયાની, રસ્તામાં 20 વાર તો ખરાબ થાય છે.
મોઢું લટકાવીને. અરે બેટા, એની ગાડી મોઢું લટકાવીને રસ્તામાં ઊભી હોય તો તું શું કામ મોઢું લટકાવીને અહીંયા ફર્યા કરે છે? તને ખબર છે સવાર સાંજ અને કેટલા કામ રહે છે? ખાક કામ હોય છે, પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. અરે વાહ, પાઈની પેદાશ નહીં? અરે તને ખબર છે સવાર સાંજ ડેરીમાં દૂધના કેનની હેરાફેરી કરીને કમાઈ લે છે, બહુ મહેનતુ છોકરો છે. હા, અરે પથ્થર પર પાટું મારીને પૈસા પેદા કરે છે. એક તો મને કોલેજ જવાનું મોડું થાય છે, એ પૂરેપૂરો વાંકમાં છે, છતાંય તમે એના ગુણ ગાઓ છો? આવવા દો એને, આજે તો હું એનું બેન્ડ ભજાવી નાખીશ. રેવા રેવા, આજે તો હું બિલકુલ સમયસર આવ્યો છું. તો સમયસર આવ્યો છે? હા, સમયસર આવ્યો છે. રેવા રેવા રસ્તામાં પેલા હીરા કાકી મળી ગયા હતા, એમને એમના ખેતરે સીધો મૂકીને અહીં આવ્યો છું. હવારે 7 ટકોરે અહીં હાજર રહેવાનું. ચાલ હવે. જોયું 7 ટકોરે તો હવે પડ્યા, પણ તને તો બહાનું જોઈએ છે લડવા બોલવાનું અને મારવાનું. અક્કલના ઓથમીર આ ઘડિયાળ પાછળ છે. ચાલ હવે. એ તમારો વાંક, એમાં હું શું કરું? એક મિનિટ. અરે ગુરુ, આપણે સાંજે મળીએ, અત્યારે જરા વાતાવરણ તંગ છે. નીકળ તું, નહીં તો ફરી પાછો તારાનો ગુસ્સો ખાવો પડશે. ચાલ હવે. બેસો મેડમ, સવારી મંઝિલ સુધી પહોંચાડી દઉં. હું ગુસ્સામાં બહુ જોરથી મારું છું, નહીં? હંમેશા મારી ને પછી જીવ બાળે છે. મારી આ પહેલા જ વિચાર કરતી હોય તો? પણ કાલે તારે મારવો નહીં પડે, કાલે હું સમયસર આવીશ. એ કાલે તો છૂટી છે, પણ તું આવજે જરૂર. કાલે તો પાંચ વર્ષનો દિવસ છે. તો જાણો છો વિઠ્ઠલભાઈ, મારા શાળા રમણની પરણેતરે કૂવો પૂરે આજે 2 મહિના થઈ ગયા. માણસે સંસારના નીતિ નિયમો મુજબ જ ચાલવું પડે છે, અને મારી મરજી એમ કે જલ્દીમાં જલ્દી આનું ઘર ફરી વસી જાય. હા ભાઈ, કર્મના લખ્યા ભોગવે છૂટકો. જોકે તમારા શાળાને તમારો બહુ મોટો સાથ છે. અહીં વાતને તમે સમજ્યા, અને આ કેશવભાઈએ રમણ માટે પોતાની પસંદગી આ તમારા ખોડા પર ઉતારી છે. તમારી રેવાના તો સમજો ભાગ્ય જ ખુલી ગયા. તમારી વાત બહુ યોગ્ય છે ભાઈ, પણ મારી રેવાનો અભ્યાસ હજી ચાલુ છે. રેવા દીકરીના લગ્નને તો હજી ઘણી વાર છે. છોકરીઓને વળી કોલેજ સુધીના અભ્યાસ કરાવીને શું કામ છે? મૂળ તો એમણે ઘરના ચૂલા ફૂંકવાના ને. ઘરના ચૂલા સંભાળવાના હોય તો પણ દીકરીને ભણાવી તો જોઈએ ને. કેશવભાઈ, હું કહું છું, ક્યાં સુધી આપણે આપણી જડતાને વળગી રહીશું?
ભણેલી દીકરીનું ભાવિ ઉજ્જવળ. કઈ વાંધો નહીં, પેલા કંકુના તો કરો, રેવાને આગળ અભ્યાસ કરાવો કે નહીં તે પછી નક્કી કરીશું. 1,25,000 રૂપિયાની વાત કરી રમણલાલ, તો કહો ચાલના દેવા ક્યારે આવો છો? સમજદારને ઈશારો કાફી છે અને સીધી લીટીમાં તમે વાત સમજતા જ નથી. સમજવાની જરૂર તમારે છે અને આ કેશવભાઈના ખોડે તમારી રેવાની કોઈ વાતની ઉણપ નહીં આવે. અરે વિઠ્ઠલભાઈ, વિચાર શું વાતનો કરો છો? તમારી રેવા તમારા જ ગામમાં તમારી નજર સામે રહીને રાજ કરશે, રાજ. જો ઘણા વખતે તમે બધા મારે ઉંબરે આવ્યા છો, ચા પાણી કરો અને જમીને પણ જજો. વાત રહી મારી રેવા દીકરીની, જીવથી પણ વધારે વાલી છે મને. મારી દીકરી કઈ રસ્તે રઝળતી વસ્તુ નથી કે હું ગમે તેના હાથમાં સોંપી દઉં. ગમે તેવાના હાથમાં એટલે કેશવભાઈના ખોડાને તમે ગમે તેવું સમજો છો? વાતનું વતેસર ના કરો દુર્લભભાઈ. વાતનું વતેસર તો તમે કરી રહ્યા છો. આખા પંથકમાં કોઈની દેન નથી કે આ કેશવધારિયાનો પડ્યો વેણ કોઈ ઉઠાવી શકે. પુનઃ વિચાર કરી દેખજો, ક્યાંક એવું ના થાય કે તમારે તમારી પાઘડી અમારા પગમાં પાથરવી પડે. રામ કાકા, માફ કરજો પણ મારે કહેવું પડે છે કે તમારા જેવા બની બેઠેલા સમાજના ઠેકેદારોને બીજાઓની પાઘડી ઉતારવાના બહુ અર્થા હોય છે, પણ એ દિવસ ક્યારેય નહીં આવે કે કોઈની આગળ મારા બાપુએ પાઘડી ઉતારવી પડે. અને મુદ્દાની વાત કે તમારા આ ગુણવાન સાળાને હું બરાબર ઓળખું છું. થુવર દૂધ આપે તો એનું ગોરસ ન થાય. કોઈ આગેવાન સામે આવી રીતે વાત કરવાની? છી 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 છી, આવા સંસ્કાર છે તમારા? તમારા વડીલો અમારી સામે આવી રીતે વાત નથી કરતા, અને તું તો અમારી નજર સામે મોટી થઈ છે. મારા સંસ્કાર શું છે અને શું નથી એનું પ્રમાણપત્ર તમારે આપવાની જરૂર નથી. અને તમારી સામે તો હું મોટી થઈ છું, એટલે જ તો ખબર છે અમને. કેશવને સોનામાં સુગંધ લાગે છે. અરે બેટા, આવા લોકોના મોઢે ન લખાય. આવા લોકો સાથે તો નવ બોલ્યામાં નવ ગુણ. બાપુ, ન બોલવામાં નવ ગુણ, પણ બોલે એના બોર વેચાય. અને ક્યાં ચૂપ રહેવાય અને ક્યાં બોલાય એ હું જાણું છું. તમારી હારે કોઈ ઊંચા અવાજે વાત કરે એ હું કેમ દેખું? અરે બેટા, પણ એમની મનસા શું છે એનાથી તું બહુ પરિચિત ના હોય. તારે તો જેવું મન એવો સંસાર. બેટા, એક કાનેથી વાત સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાની. તું જ વિચાર કર કે આવી પરિસ્થિતિમાં તું બહાર જાય કેટલી ચિંતા થાય મને. આવા લોકોની સામે તમારી રેવા પાછી પડે એમ નથી. અરે રેવા તો એ ઝંઝાવાત છે, બસ ચપટી વગાડે ને તો દુનિયા ઉલટપુલટ થઈ જાય છે. પણ તમારી નજરમાં તો હજુ પણ હું પાપા પગલી ભરતો નાનો તમારો દીકરો રેવલો જ છું.
અને બાપુ દીકરીઓની તો ચિંતા થાય જ ને. દીકરી તો સાપના ભારા. અરે બેટા, મારી દીકરી મારા માટે ક્યારે સાપનો ભારો નથી. તું તો મારા આંગણાનો તુલસી ક્યારો છે બેટા. તું તું તારા હાથ પીળા કરીને જે ખોરડે જઈશ ને બેટા, એનું આંગણું હંમેશા સંસ્કારોની સુવાસથી મહેકતું રહેશે. મને લાગે છે કે વિઠ્ઠલભાઈ અને ભાભીએ માધવજીને આખા ચોખા ચડાવ્યા હશે. તે તમારા જેવી દીકરી મળી. એક બાજુ તમે મોટા ભૂપને યોગ્ય ઉત્તર આપી દો છો, અને બીજી બાજુ મારા જેવા નાના માણસથી લાગણી રાખી અને નમ્ર ભાવ રાખો છો. દામજી કાકા, આજ તો જીવન છે, અને તમારા જેવા ઓલિયા માણસના ચહેરાની એક મુસ્કાન મળી જાય તો બીજું શું જોઈએ. અને આ રેવાને તો આંગળી પકડીને તમે ચાલતા શીખવી છે ને. તલવાર ગમે તેટલી ધારદાર હોય પણ એ મ્યાનને નથી કાપતી કે જેમાં એ રહેતી હોય. આ તલવાર મ્યાન તો નથી કાપતી પણ આ કાળજા જરૂર કાપી નાખે છે. જોરથી ઝુલાવો. ભાગ્યશાળીને ભૂત રડે, બહુ જ યોગ્ય સમય આવ્યો છે. જરા મારે વાડીએથી. અરે તારે તો મને દેખવો જોઈએ, હમેશા માથે પોટલું ઉપડાઈ નાખે છે. પણ હું ક્યાંય આવવા જવાનો નથી, મારે હજુ ઘણાય કામ બાકી છે. સોનાની થાળીમાં લોઢાની મેખ, તારામાં આ જ એક અવગુણ છે. કર્યા માથે પાણી, અને મેં કેટલા પોટલા ઉપડાવ્યા તને અત્યાર સુધી. હા, અને મને કોઈ નાની મોટી વસ્તુ મંગાવી હોય ત્યારે આ ખટારો કામમાં નહીં આવે તો ક્યારે કામ આવશે? હા, તારે મારી ગાડીમાં બેસવું પણ છે, એને ફટીચર કહેવી છે, ખટારો કહેવો છે. રેવા તું કટાણે હુકમ ચલાવે છે, મને જવા દે. શું શબ્દ વાપરે છે, હુકમ? તો મારા સિવાય તારા ઉપર કોનો હુકમ ચાલશે? હા, મારા ઉપર તો તારો જ હુકમ ચાલશે, પણ અત્યારે મારે ઘણાય કામ છે. તારે મારો સાથ ન આપવો હોય તો ના. બાકી મારી જમણી આંખ ફરકે છે, કંઈ અજોગતું થઈ જાય ને તો મને ના કહીશ. રેવા તું સમજવાની કોશિશ જ નથી કરતી. તમે બંને કજિયો ના કરો બેટા, એક લાકડાની ભારીસ તો લાવવાની છે ને, એ હું લઈ આવીશ. અને બે મણનો ભાર છે, એ તમારાથી નહીં ઉપડે. અરે જવા દો એને, જવા દો. કોઈના કપાસની દિવેટોએ મારા દીવા નથી પાડતા. અને આ રેવા તો એ ઝંઝાવાત છે કે ચપટી વગાડે ને તો દુનિયા ઉલટપુલટ થઈ જાય. અને બે મણનો ભાર, બે મણનો ભારો તો હું રૂની ગાંસડીની જેમ ઉપાડીને ચાલતી થઈશ.
આવ્યા છો? હા? અને તમને ગાડીનો લાયસન્સ કોણે આપ્યું? આ રીતે હોય? માફ કરજો, પણ તમે આખો રસ્તો રોકીને વચ્ચોવચ્ચ ચાલતા હતા. આ હા 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 હા, એક તો ચોરી, ઉપરથી સીના ચોરી,